ગુજરાતી ભાષાની સર્વકાલીન લોકપ્રિય કૃતિઓમાં જેનું આગવું સ્થાન છે તે સરસ્વતી ચંદ્ર નવલકથા વિશે સૌ જાણે છે, પણ તેના સર્જનની આખી પ્રક્રિયા જ્યાં થઈ તે સ્થળ વિશે ખૂબ ઓછા લોકોને ખબર હશે। વાત છે નડિયાદની ઝઘડિયાપોળમાં આવેલા ગોવર્ધન સ્મૃતિ મંદિરની। આ એ જ ઘર છે જ્યાં રહીને સળંગ 15 વર્ષ સુધી ગોવર્ધનરામ ત્રિપાઠીએ સરસ્વતી ચંદ્ર નવલકથાને આકાર આપ્યો હતો। આપણે ત્યાં સાહિત્યિક તીર્થધામો બહુ ઓછા છે, ત્યારે નડિયાદે પોતાના સપૂત ગોવર્ધનરામ ત્રિપાઠીના ઘરને બહુ સારી રીતે સાચવી રાખ્યું છે। આજે આ ઘરમાં ગોવર્ધનરામ લખતા હતા એ ઓરિજિનલ ટેબલ ખુરશી, એમનો ઓરિજિનલ હિંચકો, એમનો બુકશેલ્ફ, એમની ખુરશીઓ, એમનું પાણિયારું, એમનો જમવા જાય ત્યારે લઈ જવાનો પાટલો, આ બધું ઘડિયાળ, આ બધું યથાર્થ જ જળવાયું છે। ગોવર્ધનરામના બધા મુખ્ય સર્જનો સરસ્વતી ચંદ્ર, લીલાવતી જીવનકલા, સ્નેહમુદ્રા, ક્ષેમરાજ અને સાધ્વી, આ બધા ઓરિજિનલ એમના જે સર્જનો છે એની હસ્તપ્રતો પણ આજે આ સ્મૃતિ મંદિરમાં જળવાયેલી છે। તમને જાણીને આશ્ચર્ય થશે કે 70 વર્ષ પહેલા ગોવર્ધનરામનું આ ઘર આણંદના એક વેપારી પાસે ગીરવે હતું, પણ 1955માં તેમની જન્મ શતાબ્દી નિમિત્તે આ ઘરને સ્મૃતિ મંદિરમાં ફેરવવાનું નક્કી થયું ત્યારે તેમણે રાજી ખુશીથી તે આપી દીધેલું। વાત આટલેથી અટકતી નથી। એ પછી જ્યારે સ્મૃતિ મંદિર માટે ફાળો આપવાનો આવ્યો ત્યારે પણ સૌથી વધુ રકમ તેના માલિક ઓછવલાલ ત્રિવેદીએ જ આપેલી। એ પછી ઉમાશંકર જોશી અને કનૈયાલાલ મુનશી સહિતના સાક્ષરો અહીં આવ્યા અને ગોવર્ધન સ્મૃતિ મંદિર એવું નામકરણ કરેલું। આજે અહીં આવેલી ડાહી લક્ષ્મી લાઇબ્રેરી કે જેના પહેલા પ્રમુખ ગોવર્ધનરામ ત્રિપાઠી જ હતા, તે ગોવર્ધન સ્મૃતિ મંદિરનો વહીવટ સંભાળે છે। કોઈ એક સર્જક જ્યાં જીવ્યો, કોઈ એક સર્જક જ્યાં એણે સર્જન કર્યું, એની આબોહવા, એના સંવેદનો આજના પણ માણસને, આજના શબ્દના પ્રેમીને, આજના સાહિત્યકારને કેટલું આકર્ષી શકે, એ વાઇબ્રેશન, એ સંવેદન તમને કેવી પ્રેરણા આપી શકે એ તો તમે ત્યાં જાઓ તો જ ખબર પડે। ગોવર્ધન સ્મૃતિ મંદિરનું ગુજરાતને આવાહન છે કે આવો, એની મુલાકાત લો। અંદર એક સરસ વિડીયો ગાઈડ પણ અમે તૈયાર કરી છે, એ પણ તમે સાંભળો તો એક એક ઘટનાઓ કેવી રીતે ઘટી એનું તમને ચિતાર મળશે। એ ઘરમાં આજે પણ ગોવર્ધનરામ જીવતા હોય, સ્વસ્થતા હોય એવો અનુભવ થશે। સરસ્વતી ચંદ્ર નવલકથા 19મી સદીની પાર્શ્વભૂમિમાં લખાયેલી, તેનો પ્રથમ ભાગ 1887માં અને છેલ્લો એટલે કે ચોથો ભાગ વર્ષ 1902માં પ્રકાશિત થયેલો। આ સ્મૃતિ મંદિરમાં તેની તમામ અસલ પ્રતો ઉપરાંત ગોવર્ધનરામે ઉપયોગમાં લીધેલી તમામ ચીજવસ્તુઓ યથાસ્થિતિમાં જાળવી રાખવામાં આવી છે। જો કે અહીં સૌના આકર્ષણનું કેન્દ્ર છે ગોવર્ધનરામ ત્રિપાઠીનું બનેલું આબેહૂબ સ્ટેચ્યુ। મુંબઈના એક આર્ટિસ્ટે તૈયાર કરેલું આ સ્ટેચ્યુ એટલું અસલ છે કે ગોવર્ધનરામ સ્વયં હિંચકા પર ઝૂલતા હોય તેવો અનુભવ થાય છે। ચાહકો અહીં લેખક સાથે હિંચકે બેસીને સેલ્ફી લઈ શકે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે। તો હવે જ્યારે પણ નડિયાદ જાઓ ત્યારે ગોવર્ધન સ્મૃતિ મંદિરે જઈને સરસ્વતી ચંદ્રના લેખક સાથે સેલ્ફી લેવાનું ચૂકતા નહીં।